નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. હું જીતેન્દ્ર પટેલ. સીધી વાતમાં આપનું સ્વાગત છે. રાજકોટમાં આગની દુર્ઘટના બાદ નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર સાબદું બન્યું છે એવા સમાચારો વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ આ સામે અનેક પ્રશ્નાર્થો પણ ઉપસ્થિત થતા હોય છે. નવસારી જિલ્લામાં હાલ બે ઘટનાઓ આગની બની. એક ઘટના ગંદેવી રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટ કે જ્યાં થિયેટર આવ્યું હતું એ થિયેટરમાં આગ લાગી, અને આ આગ લાગી એ આગને તાત્કાલિક કાબૂમાં પણ લેવામાં આવી. થિયેટરની બાજુમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. એ રેસ્ટોરન્ટ ના કહી શકાય, એવું કહેવાય કે ત્યાં એક કિચન હતું અને એ કિચનમાં આગ લાગી હતી. તો બીજી આગ લાગી છે ચીખલી ખાતે. ચીખલી ખાતે અત્યારે જ આગ લાગી છે અને આગ હજુ આ જ્યારે હું સમાચાર રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારે આગને કાબૂમાં લેવામાં નથી આવી. એક ફર્નિચરના શોરૂમમાં આગ લાગી છે. મેં થોડા દિવસ પહેલાં જ મોતની દુકાન એ નામે એક સીધી વાતની શરૂઆત કરી હતી. રાજકોટની ઘટના બાદ મને લાગ્યું હતું કે મારે હવે આ મુદ્દે કંઈક ચર્ચા કરવી જોઈએ, આ મુદ્દે વાત કરવી જોઈએ, અને એટલે મેં સીધી વાતની શરૂઆત કરી હતી. મારો પહેલો ટૉપિક જ આ હતો કે નવસારી જિલ્લામાં મોતની દુકાનો ધમધમે છે. આજે જે ઘટનાઓ બે ઘટનાઓની ચર્ચા કરવી છે એ ઘટનાઓની ચર્ચા કરતાં પહેલાં હું ચોક્કસ એક સ્પષ્ટતા કરી લઉં કે જ્યારે મેં પહેલો એપિસોડ બનાવ્યો હતો ત્યારે મેં એવું કીધું હતું કે જિલ્લાના વહીવટી તંત્ર એટલે કે જિલ્લાની કલેક્ટર કચેરી જે છે એ કલેક્ટર કચેરીના અધિકારીઓ દ્વારા લાયસન્સની કાર્યવાહી થતી નથી અને એમને કહેવા પ્રમાણે પોલીસ લાયસન્સ આપે છે. હા, માની લઈએ કદાચ અમારી સરહદ ચૂકવતી લાયસન્સની વાત નથી, પરંતુ જિલ્લાના કલેક્ટર તરીકે આખા જિલ્લાના દરેક જે વહીવટી તંત્ર હોય છે એ વહીવટી તંત્રની નિયંત્રણ તમારે હાથમાં હોય છે અને એનું મોનિટરિંગનું કામ તમારે કરવાનું હોય છે. એટલે કલેક્ટર કચેરીના અધિકારીઓ આ બાબતે કદાચ લાયસન્સ શબ્દ સામે વાંધો હોઈ શકે, પરંતુ જિલ્લામાં જ્યાં પણ કોઈ તંત્ર સારું કામ કરે તો એનો યશ પણ જિલ્લાના કલેક્ટર અને કલેક્ટર કચેરીને જતો હોય છે. વહીવટી તંત્રના આપ વડા હોવ છો તો, અને જિલ્લામાં જ્યારે કોઈપણ તંત્ર નિષ્કાળજી વાળું વર્તન કરે તો એને મોનિટરિંગ કરી એની સામે પગલાં ભરવાનું કામ પણ તમારું હોય છે. એટલે એ કદાચ મારા લાયસન્સ શબ્દ સામે કદાચ કલેક્ટર કચેરીના અધિકારીઓને કદાચ એવું લાગ્યું હોય કે લાયસન્સ અમે નથી આપતા, લાયસન્સ પોલીસમાં આપે છે એવું વાત હતી. ઓકે, લાયસન્સની વાત છોડી દઈએ, પણ આજે પણ જે આ ઘટનાઓ બની એ અંગે જવાબદારી તો કદાચ જે પણ વિભાગની હશે પછીલે કલેક્ટરની જવાબદારી આવે છે. મારે સીધી વાત કરવી છે આજે બે મુદ્દે, અને એ મુદ્દો છે નિયમોની ઐસી તૈસીની, કે નિયમોમાંથી છટકબારી કેવી રીતે થઈ શકે. ત્યારે જ્યારે આજે જે આગ વિલ્સન પોઈન્ટમાં લાગી હતી એ આગની ઘટના બાદ નવસારીના ફાયર ઓફિસરને અમે તપાસ કરવાની કોશિશ કરી અને પૂછ્યું કે સાહેબ આ આગ લાગી તો આની પાસે લાયસન્સ હતું કે કેમ, ફાયર એનઓસી હતી કે કેમ, ત્યારે મને એક જવાબ આપ્યો. નવસારીના ચીફ ફાયર ઓફિસર એવા જે જાડેજા સાહેબ છે, જાડેજા સાહેબે અમારી ટીમને જવાબ આપ્યો કે આ માત્ર રેસ્ટોરન્ટ હતી, ત્યાં માત્ર કિચન હતું, ત્યાં કોઈને બેસાડીને જમાડવામાં આવતા ન હતા અને એને કારણે એમને લાયસન્સની જરૂર ના પડે, કારણ કે ત્યાં જમાડતા હોય તો જ લાયસન્સની જરૂર પડે. તો મારો સવાલ હવે એ ઉપસ્થિત થાય છે કે શું આ નિયમની બાંધછોડ કેટલી યોગ્ય. આજે બીજી જે આગ લાગી છે એ આગમાં પણ ચોક્કસ જે આગ લાગી છે એ ચીખલીમાં આગ લાગી છે, અને ચીખલીના આગમાં આલીપોરના ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી છે. ત્યારે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળે છે. આગને હજુ પણ કાબૂમાં લેવામાં નથી આવી. શું આ જ્યાં આગ લાગી ત્યાં ખરેખર ફાયરનું લાયસન્સ હશે કે કેમ, કારણ કે આ પણ હંગામી ધોરણે જ બનાવેલું ગોડાઉન દેખાઈ રહ્યું છે. તપાસ થશે હવે, પણ દુઃખદ બાબત એ છે અને મારે જે આજે સીધી વાત કરવી છે એ નિયમોની બાંધછોડની વાત કરવી છે. જે એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી એ એપાર્ટમેન્ટની વાત કરીએ તો એ એપાર્ટમેન્ટમાં પણ કહેવાય છે કે ત્યાં જે આગ લાગી હતી એ આગની તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં પૂરતી ફાયરની સેફ્ટી નહોતી. વિલ્સન પોઈન્ટ જે કોમર્શિયલ બિલ્ડિંગ આવ્યું છે ત્યાં 9 દુકાનોમાં 2 સ્ક્રીન સાથે બનાવવામાં આવ્યું છે સ્ટાર સિનેમા, અને તંત્રની તપાસ દરમિયાન ફાયર સેફ્ટી ઓછી હોવાનું અને એન્ટ્રી એક્ઝિટની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાનું પણ બહાર આવ્યું છે. તો તંત્ર સાબદું બન્યું અને તપાસ શું થઈ તે તો પ્રશ્નાર્થ ઉપસ્થિત થયો છે, પણ મારો બીજો પ્રશ્નાર્થ છે નિયમોની ઐસી તૈસી.
આ મુદ્દે અમે નવસારી વિજલપોર નગરપાલિકાના ફાયર ઓફિસરનો સંપર્ક સાધવાની કોશિશ કરી કે સાહેબ, આ જે તે દુકાન હતી એ દુકાનમાં ફાયર સેફ્ટીના યોગ્ય સાધનો હતા કે કેમ. ત્યારે બહુ મસ્ત નિયમોનો જવાબ આપવામાં આવ્યો. આ જવાબમાં નિયમો અને નિયમમાં જવાબો, આ આટીગુટી સરકારી અધિકારીઓ બહુ સારી રીતે સમજી ચૂક્યા છે. હવે વાર્તા એ હતી કે આ જે એપાર્ટમેન્ટ છે, એપાર્ટમેન્ટમાં એક નાની અમસ્તી દુકાનમાં ફૂડની એક પાર્સલ ડિલિવરી થાય એ પ્રકારનું એક રેસ્ટોરન્ટ ધમધમતી હતી. ઝોમેટો ટાઈપ આ અહીંયાથી જ જે ફૂડ ડિલિવરી કરતા હોય છે એવી એજન્સીઓ ત્યાં ઓર્ડર પર, ઓનલાઈન ઓર્ડર પર માલ લઈને ડિલિવરી કરતા હતા, પરંતુ પ્રોડક્શન ત્યાં થતું હતું. બાજુમાં આખું કોમર્શિયલ એપાર્ટમેન્ટ આવેલું છે એટલે કેટલાક લોકો આવન જાવન કરતા હોય. અત્યારે એ વિસ્તાર થોડોક દૂર છે એટલે ઓછા લોકો આવતા હશે, પરંતુ બાજુમાં થિયેટર છે, અનેક લોકો ત્યાં આવે. ઉપર એક હોટેલ પણ છે જેમાં લોકો રોકાવા પણ જતા હોય છે, ત્યારે આવા સંજોગોમાં ત્યાંની અવરજવર હોય છે. હવે સરકારી અધિકારીઓ એટલે કે ફાયર ઓફિસરે જવાબ આપ્યો કે આ જે જગ્યા છે એ જગ્યાએ માત્ર ખાવાનું બનતું હતું, ત્યાં બેસીને લોકો જમતા ન હતા, એટલે ત્યાં ફાયર સેફ્ટીના લાયસન્સ લેવાની જરૂર નથી અને એમને એટલે આવા લોકોએ લાયસન્સ લેવાની જરૂર નથી. કેટલો મસ્ત જવાબ છે. મારી સીધી વાત આ મુદ્દે છે, ઘટના ઘટી, આગ ઉલવાઈ ગઈ, કંઈ નથી થયું, તમને થશે ઓકે કંઈ નથી થયું, હવે જીતુભાઈ શું કરવા, આ બધું લફ લઈને બેઠા છે. પણ મુદ્દો એ છે કે જે કાયદાની છટકબારી છે અને અધિકારીઓ જે નિયમોને મર્યાદિતોને કદાચ કોઈ રસ્તો કાઢી શકતા હોય, એ આ ખૂબ સુંદર છે. હવે માની લો કે મારે કોઈ રેસ્ટોરન્ટ બનાવવી છે તો એ રેસ્ટોરન્ટનો એક ભાગ, એક દુકાન નંબર હું લઈ લઈશ અને એ દુકાનમાં ખાલી કિચન રાખીશ કે અહીંયાથી માત્ર કોઈ ઓર્ડર આવે એ ઓર્ડર પર અમે જમવાનું બનાવીએ છીએ. એનો દુકાન નંબર અલગ હશે, એનું લાયસન્સ અલગ લઈશું કે એ દુકાનમાં માત્ર હું જમવાનું જ બનાવું છું અને બાજુની દુકાનો, બે કે ત્રણ દુકાનો હું લઈ લઈશ અને ત્યાં હું માત્ર સિટિંગ આપીશ અને કહીશ કે અહીંયા તો માત્ર સિટિંગ છે, અહીંયા તો બેસીને અહીંયા કે જમવાનું બનતું નથી, અહીંયા તો માત્ર બેસીને જમવાનું છે એટલે લોજ ટાઈપ છે, અહીંયા તો અહીંયા કોઈ એવી એક્ટિવિટીઝ નથી થતી કે જેને કારણે અહીંયા આગ લાગવાની શક્યતા રહી. એટલે ત્યાંથી એક માણસ ઓર્ડર લેશે, એ ઓર્ડર બાજુમાં જે રેસ્ટોરન્ટ જ્યાં બને છે, જ્યાં દુકાનમાં રસોઈ બને છે ત્યાં ઓર્ડર આપશે, એ ઓર્ડર ત્યાંથી ડિલિવરી આપશે અને બાજુમાં જેને લોકોને ડિલિવરી ખાવડી દેવામાં આવશે. બે દુકાનના માલિકી કદાચ અલગ બતાવી દઈએ, બે દુકાનના નામો અલગ બનાવી દઈએ, થઈ ગઈ નિયમોની છટકબારી. કેટલું ઇઝી છે. હવે આ પ્રકારે હશે તો નહીં તમારે કોઈ લાયસન્સ લેવું પડે, નહીં ફાયર એનઓસી લેવી પડે. અને ખૂબ સુંદર રસ્તો આજે મને આ જાડેજા સાહેબના જવાબમાંથી મળી આવ્યો કે આ શું કરવા લાયસન્સની ઝંઝટમાં પડવું, શું કરવા આ બધું ચેક કરવું કે ભાઈ દુકાન છે ઓકે બનાવે છે, પણ કઈ જગ્યાએ બનાવે છે, એ એપાર્ટમેન્ટની ક્ષમતા શું છે, ત્યાં કેટલી અવરજવર છે, કંઈ જ ચેક નહીં કરવાનું. નિયમમાં એવું છે કે ત્યાં બેસીને ખવાય નહીં. આ તો ઠીક છે, એક નાની રેસ્ટોરન્ટ હતી કદાચ, ત્યાં કદાચ મોટી 20 ગેસના સ્ટવની રેસ્ટોરન્ટ પણ બનાવી શકાય અને એમ કહેવાય કે અહીંયા ડિલિવરી થાય, એક પણ માણસ ખાશે નહીં, ઇવન રસોઈ કરનાર બી બાજુમાં જઈને ખાશે, તો એને લાયસન્સ ફાયર સેફ્ટીની જરૂર નહીં પડે, કારણ કે નિયમ એવો છે. નવાઈ એ છે કે શું ખાલી કાગળ પર જે નિયમ બન્યો એ નિયમને લઈને છટકબારીઓ આપી શકાય? શું આ બિલ્ડિંગમાં કદાચ આગ સમયસર કાબૂમાં ન લેવાની હોતી તો આ આગ બાજુમાં ન લાગતી? એ કઈ નિયમોમાં લખ્યું છે કે આ આગ બસ આ રેસ્ટોરન્ટમાં લાગશે, એ રેસ્ટોરન્ટમાં કોઈ ખાતું નથી, બાજુની જગ્યામાં કોઈ આગ નહીં લાગે? શું કરવા બેઠું છે તંત્ર, એ મને સમજાતું નથી. ખબર નહીં મારા દર્શકોને સમજાશે કે કેમ મારી આ વાત. આવા નિયમો બનાવ્યા પછી એ નિયમોનું પાલન પણ થાય અને વટથી કોલર ઊંચા કરીને નિયમોનો જવાબ અપાય કે આવા દુકાનોને ફાયર એનઓસીની જરૂર નથી, 500 મીટરથી નાના હોય એને ફાયર એનઓસીની જરૂર નથી, જ્યાં બેસીને ખાવાતું ના હોય ત્યાં ફાયર એનઓસીની જરૂર નથી. એટલે ફાયર એનઓસીની ઝંઝટમાંથી કેવી રીતે મુક્ત થવું એ આ નિયમોમાંથી જ છટકબારીઓ શોધવામાં આવી છે. મને તો આ કંઈ સમજાયું નહીં. નવસારીનું સદનસીબ છે અને હું તો એવું કહું છું કે મારું નવસારી એવું સદનસીબ રહે કે ક્યારેય કોઈ જગ્યાએ આગ જ ન લાગે, ક્યારેય કોઈ દુર્ઘટના જ ન બને, ક્યારેય કોઈ નાનું અમસ્તું અકસ્માત ન બને.
ભલે હોસ્પિટલો બંધ થઈ જાય, કોઈ અકસ્માતને લઈને જે હોસ્પિટલો ચાલતી હોય તે બંધ થઈ જાય, ભલે અમારા જેવા સમાચારો જેના લીધે ચાલતા એક એક્સિડન્ટ થયું કે આ થયું, આ ઘટના બની અને એને કારણે અમારા એક ન્યૂઝ બનતા હોય, ભલે અમારા સમાચાર બંધ થઈ જાય, નવસારીની જનતા, મારા જિલ્લાની જનતાને કોઈ વાર વાકો ન થાય એવી હું તો ભગવાનને પ્રાર્થના કરું છું. અને ના થયું તે પણ હું સારું, જે આ બિલ્ડિંગમાં આગ લાગી અને આગ ઓલવાઈ ગઈ, આગ પર કાબૂમાં લેવા માંડ્યો, ફાયર બ્રિગેડને કોલ પણ નથી આવ્યો, એટલે ફાયર બ્રિગેડને કોલ નથી આવ્યો, ફાયર બ્રિગેડ એના ખુલાસા પણ આપવાના આવતા નથી, બધી છટકબારીઓના જવાબો મને મળ્યા હતા ચોક્કસ. પણ સવાલ મારો એ છે કે શું થોડા પૈસા કમાવવા માટે નિયમોની છટકબારી શોધનારા આ માલિકોને સગાવાલા એમનો દીકરો ક્યાંક કોઈક બીજે જઈને આવી કોઈ ઘટનામાં ભોગ બનશે તો એ લોકો સહન કરી શકશે? શું કરવા નિયમોમાં છટકબારી શોધવાની જરૂર પડે છે એ મને સમજાતું નથી. આપણે નાગરિક છીએ, આપણે બીજાના જીવને જોખમમાં મૂકીએ, કાંઈક તમારો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે, કારણ કે જેમ તમે નિયમમાંથી છટકબારી શોધી છે એમ અન્ય લોકો પણ નિયમમાંથી છટકબારી શોધી શકશે. સરકારી બાબુઓ, તમે ભલે મોટા પગારો લેતા હોય, ભલે તમને પેન્શન નિવૃત્તિ પછી મળશે, પણ તમારા જીવને પણ આવા જ ક્યાંક જોખમ હશે. જેમ રાજકોટની ઘટના જોઈ હતી, રાજકોટમાં જે રાજકોટની ઘટનાના જ્યાં આ ગેમ ઝોનમાં આગ લાગી હતી, એ ગેમ ઝોનમાં પણ અધિકારીઓ પરિવાર સાથે જ ગયા હતા. એ જ અધિકારીઓ હતા જે અધિકારીઓએ રાજકોટની આ ઘટનામાં, એટલે કે આ ગેમ ઝોનમાં નિયમોની એસી તેસી કરી હતી, આંખ આડા કાન કર્યા હતા. ન કરે નારાયણ, એ જ દિવસે જો આગ લાગી હોત તો અધિકારીનો જીવ જોખમમાં નહોતો, એના પરિવારનો જીવ જોખમમાં ના મુકાતે? શું કરવા આમ થાય છે? એક માનવ થોડાક પૈસા કમાવવા માટે અથવા તો થોડાક અંગત લાભ માટે લોકોના જીવ જોખમમાં મૂકે છે, મને તો સમજાતું નથી. અને એટલે આજે હું સીધી વાત નિયમોની એસી તેસી કરનારા તમામ સાથે કરું છું, મારા દર્શકો સાથે કરું છું કે તમે પણ ક્યાંક વ્યવસાય કરતા હશો, તમે પણ ક્યાંક કોઈક બાબત લઈને બેઠા હશો, આ નિયમોની બાંધછાડમાં અને નિયમોની એસી તેસીમાં ના પડતા. પ્લીઝ, મારી સીધી વાત તમારી સાથે જ છે, આજે મારા તમામ દર્શકો સાથે છે, કે જે ગંભીરતા હું વિચારી રહ્યો છું એ ગંભીરતા તમે પણ વિચારજો કે એક રેસ્ટોરન્ટને આગ લાગવાથી આજુબાજુના અનેક વિસ્તારો, અને ભૂતકાળ આપણે જોયો છે, એક દુકાનમાં આગ લાગે આખી દુકાનો, આખો એપાર્ટમેન્ટ સળગીને મરી લોકોના જાન ગયા છે. એક જગ્યાએ શોર્ટ સર્કિટ થાય છે, અહીંયા પણ ગેમ ઝોનમાં પણ એક જ જગ્યાએ શોર્ટ સર્કિટ થયું હતું, એક જ જગ્યાએ વેલ્ડિંગના કામમાંથી આગ લાગી હતી. એવા તો કેટલાય ઘટના છે, ભરૂચમાં જે આઈસીયુમાં આગ લાગી હતી, એક જ એસીમાં આગ લાગી હતી અને પછી આખું હોસ્પિટલમાં લોકોના ભોગ લેવાયા હતા. ઘટના એક જ જગ્યાએ નાની વસ્તી જ બનતી હોય છે, આગ પૂછીને નથી આવતી હોતી. પણ આપણે બધા માત્ર આગ નહીં, તમામ ઘટનાઓમાં ચોક્કસ જે નિયમો છે એનું ચુસ્તપણે પાલન કરીએ. તમારી સલામતી, અમારી સલામતી, આપણા સૌની સલામતી એમાં જ છે. તો સીધી વાતમાં આજે કોઈ મુખ્ય મુદ્દો નહીં, પરંતુ સ્ટાર સિનેમા જે છે એની બાજુમાં લાગેલી આગને લઈને લોકો જાગૃત થાય એ માટે મારે આજે મારા દર્શકો સાથે મેં સીધી વાત કરી છે. આશા રાખું મારી સીધી વાત તમને ગમી હશે, તમારા દિલમાં ઉતરી હોય તો ચોક્કસ તમે શેર કરજો અને રોજ જોતા રહેજો. કોઈના કોઈ મુદ્દે હું સીધી વાત કરવાનો પ્રયાસ કરવાનો છું. હા, અનેક પ્રશ્નો છે, અનેક સમસ્યાઓ છે, અનેક લોકોએ મને સીધી વાતના ટોપિકો આપ્યા છે અને એ ટોપિકો પણ હું ચલાવવાનો છું. પછી એ ટોપિક હોય સફાઈનો, એ ટોપિક હોય સ્કૂલ બસનો, એ ટોપિક હોય સ્કૂલની સ્ટેશનરીવાળાના કમિશનનો, પછી એ ટોપિક હોય પાણીનો, એ ટોપિક છે ગેરકાયદેસર બાંધકામનો, ફૂટપાથનો, આવા અનેક ટોપિકો અત્યાર સુધી મને તમામે આપ્યા છે અને એ ટોપિકો ઉપર પણ ચોક્કસ આપણે સીધી વાત કરીશું. પણ આજે ફરી એકવાર વિનંતી છે કે જેમ નિયમોની બાંધછાડ છે કે આ હોય તો લાયસન્સની જરૂર નથી, આ હોય તો આમ થાય, અને એમાંથી રસ્તો ન કાઢતા થોડાક પૈસા બચાવવા માટે તમારા પોતાના, કારણ કે આ ગેમ ઝોનમાં જ્યાં આગ લાગીને ત્યાં કહેવાય છે, ચોક્કસ માહિતી નથી પરંતુ એક ડીએનએના પરથી એવું કહેવાય છે કે એમાંનો એક માલિક, એટલે કે એક વ્યક્તિ કે જે આરોપી હતો, જે ભાગીદારીમાં એનું નામ હતું, એ પણ આ જ આગમાં સ્વાહા થઈ ગયો છે. ભગવાન તેના આત્માને શાંતિ આપે, પણ આપણે પણ નિયમોને પાલન કરીએ, સુરક્ષાથી રહીએ અને શાંતિથી જીવીએ. ખુશ રહો, સલામત રહો અને ચોક્કસ આ જ રીતે
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.